36મી નેશનલ ગેમ્સ 2022નું સુરત મહાનગરપાલિકા દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા હેઠળ યોજાયેલ નેશનલ ગેમ્સમાં ગામઠી રમતો પણ રમાડવામાં આવી હતી. તો આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષંગી પણ જોડાયા હતા. ગુજરાતમાં હાલ 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન કરાયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા હેઠળ નેશનલ ગેમ્સની શરૂઆત કરાઈ છે. આગામી 3 દિવસ સુધી ચાલનાર નેશનલ ગેમ્સમાં ગામઠી રમતો પણ રમાડવામાં આવી રહી છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન કરાયું હતું, જ્યાં ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાત સરકારના રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં યુવાઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રીએ વોક કરી ચા નાસ્તો પણ કર્યો હતો અને આયોજનમાં પોલીસ દ્વારા મૂકવામાં આવેલ શસ્ત્રનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. ગુજરાત આ વર્ષે નેશનલ ગેમ્સનું આયોજન કરવા જઈ રહી છે. 29 તારીખે અમદાવાદ ખાતેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ દ્વારા નેશનલ ગેમ્સને ખુલ્લી મૂકવામાં આવવાની છે. એને લઈને આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના વિવિધ સ્થળો પર નેશનલ ગેમ્સને આવકારવા માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છના ગામડાઓથી લઈને ડાંગના છેવાડા સુધીના ગામડાઓ સુધી મહાનગરોમાં ટેકનોલોજી જોડે જીવતા લોકોની વચ્ચેની જે શાળાઓ છે ત્યાં સુધી, ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી 50 લાખથી વધારે બાળકોએ ઇન્ડિજિનિયસ ગેમ એટલે કે જૂની જે આપણી રમતો હતી સ્કૂલમાં નાનપણમાં જે બાળકો કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, સંગીત ખુરશી છે કે પછી અન્ય અનેક એવી રમતો, એ રમતો આ નેશનલ ગેમ્સ જોડે જોડીને ગુજરાતના 50 લાખ બાળકોને ભાગ લેવડાવી, એમના પરિવારોને બોલાવી આ રમતને આવકારવા જોડે જોડે સ્પોર્ટ્સ ગુજરાતના દરેક ગામડાઓ સુધી એક્ટિવ થાય, એનો પ્રચાર થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો. આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યના અલગ અલગ રોડો પર આ પ્રકારના કાર્નિવલોનું આયોજન થયું છે. કાર્નિવલમાં એ જ શહેરોના અલગ અલગ ગ્રુપો, કોઈક સ્પોર્ટ્સ જોડે જોડાયેલા હોય, કોઈક મ્યુઝિક જોડે જોડાયેલા હોય, કોઈક ક્રાફ્ટ જોડે જોડાયેલા હોય, વિવિધ પ્રકારના ગ્રુપોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એ પ્લેટફોર્મ પર આવીને આવનારા 3 દિવસ સુધી આ અલગ અલગ ગ્રુપો પરફોર્મ કરશે અને શહેરના નાગરિકો આ ગ્રુપોને મળી શકશે, જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા તમામ શહેરોમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં નેશનલ ગેમ્સ અને ગુજરાતના નાગરિકોને જોડવાના આ અદ્ભુત પ્રયાસમાં ગુજરાતના નાગરિકોને હું વિનંતી કરું છું કે આપણા રાજ્યમાં આપણે જ્યારે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, આપણે આપણા રાજ્ય પર ગર્વ હોય થાય, આપણા રાજ્યના નાગરિકો પર દેશભરના લોકોને ગર્વ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા નેશનલ ગેમ્સ માટે કરવામાં આવે છે. જે નેશનલ ગેમ્સના આયોજનમાં ભૂતકાળમાં અનેક રાજ્યોને 2-2, 5-5 વર્ષ સુધી લાગ્યા હોય એ નેશનલ ગેમ્સ માત્ર 90 દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ ગેમ્સનું સ્વાગત ગુજરાત એક થઈને આ વર્ષે કરવાનું છે. આપ સૌ લોકોને નેશનલ ગેમ્સ નિહાળવા માટે પોતાના પરિવાર જોડે અલગ અલગ સ્થળો પર રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત શહેર આ તમામ સ્થળો પર તમામ નાગરિકોને હું ખાસ કરીને આમંત્રણ આપું છું. સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ 36મી નેશનલ ગેમ્સ 2022માં ગામઠી રમતો સાથે અન્ય રમતો રમવા મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા. હસ સેટા સાથે હાજર કરે છે.